તો મિત્રો તમે જે હાલમાં એકદમ નવી સ્ટાઇલ મેલેડીમાંનું ટેટસ જોઈ મિત્રો તો એ રીતનું તમે એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે તો ચાલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખવાડી દઉં તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતનો આપણે બીટમાં પ્રોજેક્ટ છે મિત્રો મેલેડીમાંનો જોઈ લો જે આ રીતનો તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે અલાઇટ મોશન એપ્લિકેશનમાં મિત્રો તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે આ રીતના બીટમાં પ્રોજેક્ટ છે તમારે ઇન્પોર્ટ કરવાનો રહેશે મિત્રો અને મિત્રો તમને જે આ બીટમાં પ્રોજેક્ટ છે એ મિત્રો તમને ઇમ્પોર્ટ કરતા ના મળતો હોય તમારી અલાઇટ મોશનમાં તો મિત્રો તમારે જે આ વિડીયો જોઈ રહ્યા છે આ વિડીયો જોઈ લેવાનો છે જેમ કે આ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાર પછી તમારે આ વિડીયો જોઈ અને પછી તમારે બીટમાં પ્રોજેક્ટ છે મેળીમાં એ તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે મિત્રો મિત્રો હવે તમારે જેમ કે ઓપન કરવાનો રહેશે તો તમે ઓપન કરશો એટલે મિત્રો તમારો આ રીતના પેજ જોવા મળશે ઓગણત્રીસ સેકન્ડ સુધી તો હવે તમારે આ રીતના પહેલે આવી જશે છે અને ત્યારબાદ તમારા સૌથી પહેલાં એક મેલેડીમાંનો ફોટો એડ કરવાનો છે તો મિત્રો તમારે જે આ રીતનો જે ઓલ મટિરિયલ જે બીટમાં જે ઓલ મટિરિયલનો જે પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરવાનું છે સૌથી પહેલાં તો મિત્રો મિત્રો ત્યારબાદ તમારે ઓપન કરવાનું છે મિત્રો ઓપન કરશો એટલે પછી તમારો જે આ રીતના પેજ જોવા મળશે તો આપણે બીજા નંબરનો મેલેડીમાંનો ફોટો છે તો ખાલી એની પર ક્લિક કરીને અહીંથી આપણે ક્લિક કરવાની છે કોપી લેયરના ઓપ્શનમાં જોઈ લો આ કોપી લેયરના ઓપ્શનમાં ક્લિક કરી હવે તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો છે અને ત્યાર પછી તમારે જે અહીં ક્લિક કરી થી તમારે પેસ્ટનું ઓપ્શન મળશે પેસ્ટનું તો મિત્રો તમારે પેસ્ટ કરી લેવાનો છે એટલે તમારો ફોટો આ રીતના પેસ્ટ થઈ જશે મિત્રો તો હવે તમારો ફોટો છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે જેમ કે ફોટા પર ક્લિક કરી અને એટલે મિત્રો તમે આ રીતની બોર્ડરો જોવા મળશે જોઈ લો સાઈડમાં હવે તમારે આ રીતના ખેંચવાનું છે અટકી જાય મિત્રો ઓગણત્રીસ સેકન્ડ આવીને તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનો તમારો ફોટો છે તમારે સોંગ પ્રમાણે ખેંચાઈ જશે તો હવે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને મિત્રો ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી આપણે ફોટાને ફિલ સ્ક્રીન કરવા માટે આ ઓપ્શન છે પાંચમા નંબરનું મિત્રો આપણે પાંચમા નંબરના ઓપ્શન પર ક્લિક કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને પહેલે આવી જવાનું છે તો મિત્રો હવે તમારે આ રીતના પહેલે આવીને મિત્રો હવે તમારે ઇફેક્ટ એડ કરવાનો છે મિત્રો જે રીતના તમે બીટમાં પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો એ રીતના તમારે જે આ રીતના તમારે ઇફેક્ટનો પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરવાનો છે અને ત્યાર પછી તમારે ઓપન કરી અને ત્યાર પછી આની પર ક્લિક કરી આ ઇફેક્ટ છે મિત્રો એની પર ક્લિક કરી અહીં ક્લિક કરવાનું છે અહીંથી આપણે કોપી લેયરનો ઓપ્શન મળશે તો કોપી લેયર કરી હવે તમારે પૂરું કટ કરીને બીટમાં પ્રો પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને મિત્રો ત્યાર પછી તમારે આ રીતની પાછળ પ્લસની સાણી જોવા મળે તો ત્યાં આવી જવાનું છે એટલે મિત્રો તમારે સીધો લાલ લીટો થઈ જશે હવે તમારે અહીં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટનું ઓપ્શન મળશે તો ખાલી પેસ્ટ કરી લેવાનું છે એટલે મિત્રો તમારો આ રીતનો ઇફેક્ટ છે એ તમારો લાગી જશે મિત્રો જોઈ લો જે આ રીતના છે અને ત્યાર પછી મિત્રો શું કરવાનું મિત્રો તમારે અહીંથી તમારે ઝૂમ કરવાનું છે મિત્રો જોઈ લો જે આ રીતના અને ત્યાર પછી તમારે જે આ એક લીટો ગણાય તમારે મિત્રો અહીંથી બીજો લીટો ત્રીજા નંબરનો લીટો છે તો મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે આ રીતના જોઈ લો આ રીતના મિત્રો ચોથા નંબરનો લીટો છે તો મિત્રો ત્યાં આવી જાઓ તો પણ મિત્રો આપણે ચાલશે તો મિત્રો આપણે ચોથા નંબરનો છે જેમ કે હું હજુ પણ તમને ઝૂમ કરીને બતાવું છું તો જોઈ લો આપણે આ એક ઘણા બીજો ત્રીજો અને ચોથા નંબરનો છે તો એ લીટા પર આવી જવાનું છે અને ત્યાર પછી તમારે જે આની પર ક્લિક કરવાનું છે અને આ ઓપ્શનથી કટ કરવાનું છે આગળથી તો હવે મિત્રો આપણે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી તમારે કશું કરવાનું નથી આની પર ક્લિક કરી નહીંથી આપણે કોપી લેયર કરવાનું છે એકવાર કોપી લેયર કરી અને પછી તમારે જેમ કે આ ઇફેક્ટ છે મિત્રો આ તો એની પર ક્લિક કરીને અહીંયા આપણે ડિલેટનું ઓપ્શન મળશે તો આપણે ડિલેટ કરીને હવે તમારે જેમ કે પાછું અહીં ક્લિક કરી ને પેસ્ટ કરવાનું રહેશે મિત્રો જેમ કે પ્લસની સામે આવીને તો અહીંથી આપણે પેસ્ટ કરવાનું રહેશે એટલે મિત્રો તમારો આ રીતનો ઇફેક્ટ છે તમારો લાગી જશે જોઈ લો જે હવે તમારે કશું કરવાનું છે તમારે હવે પાછળ જવાનું છે આ રીતના અને પાછળ તમારે આ રીતની એક બીજી પ્લસ નિશાની દેખાતી હોય છે આ છે તો મિત્રો ત્યાં આવી તમારે અહીંથી ખાલી પેસ્ટ કરવાનો રહેશે મિત્રો તો જોઈ લો આ રીતના તમારે જેટલી સોંગમાં પ્લસની નિશાની દેખાય છે મિત્રો આ રીતના એટલામાં મિત્રો તમારે આ રીતના ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો છે મિત્રો તો મિત્રો હું ફટાફટથી જેમ કે ઓગણત્રીસ સેકન્ડ સુધી આ રીતનો ઇફેક્ટ છે એ હું પેસ્ટ કરી લઉં છું જેટલી આપણે પ્લસ નિશાની મારેલી છે સોંગમાં એટલામાં હું ફટાફટથી પેસ્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો મિત્રો જો તમારે આ રીતના પેસ્ટ કરી હવે તમારે પહેલાં આવી અને ત્યાર પછી તમારે હવે ઝીણા ટપકા એડ કરવાના છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી મીડિયામાં જઈને આ રીતના ઝીણા ટપકા લઈ લેવાના છે અને ત્યાર પછી તમારા ઝીણા ટપકા છે એને આપણે સોંગ પ્રમાણે પછી ખેંચવાનું છે પહેલાં તમારે અહીંથી વોલ્યુમ ઝીરો કરવાનું છે આ રીતના ખેંચીને અહીંથી તમે આ રીતના ખેંચી લેવાના છે હવે તમારે સાઈડમાં ક્લિક કરી અને સોંગ પ્રમાણે જેમ કે ખેંચવાનું છે અને મિત્રો વધનો હોય તો ઝીણા ટપકા પર ક્લિક કરીને અહીંથી આપણે કટ કરી દેવાનું છે હવે મિત્રો આપણે પહેલે આવી જાય અને ત્યાર પછી ઝીણા ટપકા પર ક્લિક કરી અહીંથી આપણે બિલ્ડિંગમાં જવાનું છે નીચે તમારે અહીંથી કોન્ટ્રાક્ટનું ઓપ્શન મળશે એની પર ક્લિક કરી અહીંથી ઓવરલી કરી લેવાનું છે જેમ કે ઓવરલી કરશો અંદર તમારું બ્લેક થઈ જશે તો મિત્રો આપણે લાઇટિંગના ઓપ્શનમાં જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં છે ને આ છે આપણે સ્ક્રીનવાળું ઓપ્શન તો એની પર ક્લિક કરવાનું રહેશે તો આપણું આ રીતના પેજ થઈ જશે મિત્રો તો મિત્રો હવે તમારે જેમ કે પીએનજી એડ કરવાની છે પૂરું કટ કરીને ઓલ મટિરિયલ જે પ્રોજેક્ટ છે એમાં તમને આ રીતની પીએનજી મળી જશે મિત્રો તો મિત્રો જોઈ લો તમારે સૌથી પહેલાં તમારે આ જેમ કે મિત્રો આપણે પીએનજી પછી એડ કરવાની છે પહેલાં સેફ છે જેમ કે છેલ્લા નંબરનો છે એની પર ક્લિક કરીને અહીંથી આપણે કોપી લેયર કરવાનું છે આ રીતના કોપી લેયર કરી તમારો જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને ત્યાર પછી અહીંથી આપણે ખાલી પેસ્ટ કરવાનું છે તો જોઈ લો અહીંથી આપણે પેસ્ટ કરી મિત્રો આ સેપ છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે સેપ ઉપર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનું છે ને અટકી જાય તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો આપણે પહેલે આવી જઈ અને ત્યાર પછી ઓલ મટિરિયલનો પાછો પ્રોજેક્ટ ઓપન કરી અને પહેલાં નંબરની પીએનજી છે એની પર ક્લિક કરી અહીં ક્લિક કરીને અહીંથી આપણે કોપી લેયર કરી લેવાનું છે કોપી લેયર કરી હવે તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરી અને પછી તમારે અહીં ક્લિક કરી અને અહીંથી પેસ્ટ કરી લેવાનું છે હવે મિત્રો આપણે પેસ્ટ કરી હવે તમારે પીએનજી છે એને સોંગ પ્રમાણે ખેંચવાની છે જેમ કે પીએનજી પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનું છે અને આ ઓપ્શનથી ખેંચવાનું રહેશે હવે ડાયરેક્ટ આપણે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ રીતના નીચેની સાઈડ ખેંચવાનું છે તો નીચેની સાઈડ ખેંચી અને મિત્રો તમારે આ રીતના મૂકવાનું રહેશે મિત્રો પીએનજીને તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતની પીએનજી છે તમારા મૂકી લેવાની છે મિત્રો મિત્રો તમારો આ રીતના સ્ટેટસ બની જાય એટલે મિત્રો તમારે આમાં લોગો એડ કરવું તો લોગો પણ એડ કરી શકો છો તો મિત્રો હું ફટાફટથી લોગો એડ કરી લઉં છું મિત્રો તો મિત્રો તમારું આ રીતના સ્ટેટસ બની જાય એટલે ખાલી અહીં ક્લિક કરવાનું છે ને આપણે એક્સપોર્ટ પર ક્લિક કરી ને એક્સપોર્ટ કરવાનો રહેશે એટલે તમારું સ્ટેટસ છે એ તમારું આ રીતના સો સો ટકા તમારું બની જશે મિત્રો તો મિત્રો તો અમારે આ રીતના સ્ટેટસ બનાવી લેવાનું છે તો ચાલો મિત્રો આપણે બીજા વિડીયો